પોલીસ તંત્ર પણ મિસિંગ છે, સરકાર પણ મિસિંગ છે. ઓકે રુઝાન, એક સવાલ થાય છે કે આ બધી ઘટનાઓ વધી રહી છે, એની પાછળ કારણ શું હોય છે કે એની પાછળ ઉદ્દેશ્ય શું હોય છે? જ્યારે બાળકોની વાત સ્પેશિયલી કરીએ છીએ તો પહેલાં મેં કહ્યું વલ્નરેબલ, એટલે કે એ લોકો ઇઝીલી પેલા છેતરાઈ જાય, ચોકલેટ સ્વીટમાં આવી જાય. અને આ લોકોની ડિમાન્ડ બહુ, ડિમાન્ડ એટલા માટે કારણ કે લેટર સેફ, જ્યારે પેલું બે બાળક મતલબ માણસ મોટું થઈ જાય તો ઓબ્વિયસલી એનું પોતાની બુદ્ધિ હોય, એ રેઝિસ્ટ કરી શકે, એ એ કંઈક ધમપછાડા કરી શકે, બૂમાબૂમ કરી શકે અને કંટ્રોલમાં ના રહી શકે. ત્યારે બાળકો તો શું કંટ્રોલમાં રહી શકે, કારણ કે એ લોકો બીતા હોય, એ લોકોની બુદ્ધિ એટલી ના હોય. એટલે બાળકો પાસે લેટર સેફ તમે ભીખ મંગાવી શકો. અને નોર્મલી ભીખ મંગાવવાનું પ્રોફેશન એવું પ્રોફેશન છે કે પેલી મોટી 80-85 વર્ષની બાબો ઉભો રહે ભીખ માંગતા તો કોઈને દયા ના આવે, બાળક ના આવે તો તરત કોઈને દયા આવે ને ભીખ આપે. બીજી ઇમ્પોર્ટન્ટ મેં જે બીજી વાત કરી કે સૌથી એ બહુ ડેન્જરસ વાત છે, પીડોફાઇલ્સ. પીડોફાઇલ્સ એટલે થોડું દેશી ભાષામાં સમજાવું તો પેલા નાના નાના બાળકોને, મોટા મોટા માણસો હોય, મોટા એટલે એલ્ડરલી માણસો કે જે બી હોય, એ લોકો નાના નાના બાળકો સાથે બધું યૌન યૌન શોષણ કહેવાય ને, સેક્સ્યુઅલ એબ્યુઝ કરવા ગમે. એટલે આપણે એ એ બી એક આખો ફિલ્ડ છે અને એ બહુ બહુ ડેન્જરસ ફિલ્ડ છે, કારણ કે એમાં ઘણા જોશે તો પેજ 3 વાળા ભાઈઓ દેખાતા હોય વધારે. બે પર્પઝ ક્લિયર થાય છે, એક તો યૌન શોષણની આપણે વાત કરીએ, પર્પઝ પીડોફાઇલ્સ. પર્પઝ આપણે કીધું કે ભીખ મંગાવવા માટે અન્ય રાજ્ય ઉઠાવીને લઈ જાય છે ત્યારે આખું રેકેટ. આઈ વુડ રાધર લાઈક ટુ સે કે ગેંગ હોય, એટલે એવું નહીં હોય કે ભાઈ પેલો કઈક નાના મોટા કોઈ એકાદે ઈચ્છા હોય ને, જેમ ચોર ચોરમાં નથી કે ભાઈ ચોરી કરવાની ઈચ્છા થાય કરી, આમાં એવું ના હોય. આમાં ગેંગો કરતી હોય, કારણ કે અહીંથી એ લોકોને સરહદ પાર નીકાળી દેવાનો હોય બાળકોને. અગર સરહદ પાર નીકળવાનો હોય તો એક યા બે માણસની તાકાત નથી, આખું ગેંગ એની એક કઈ રીતે કેવી રીતે ગોંધીને લઈ જાય, સુગાડીને લઈ જાય, કઈ રીતે બહાર કાઢે. બહાર કાઢીને બી પછી અગર લેટર છે કે એનો યુઝ ના થાય, અગર લેટર ભીખમાં યુઝ ના થાય, પીડોફાઇલમાં યુઝ ના થાય, યા સ્લેવરીમાં, કારણ કે ઘણી ઘણા કન્ટ્રીઝમાં આ લોકોને સ્લેવ્સ યુઝ કરે. હવે બાળકોને સ્લેવ્સ કેમ યુઝ કરે બી કહી દો, કારણ કે ઘણી ચીજ જાણે કે પહેલા ન કીધું કે પેલી કાર્પેટ બનાવવાની, યા ઘણા એવા પેલા ઓક્યુપેશન છે જેમાં નાના બાળકો એટલે યુઝ થાય, કારણ કે એ લોકોના જીના જીના હાથ હોય, આમ સોફ્ટલી કામ કરી શકે, મોટા થાય તો એ લોકોના આમ જડ જેવા હાથ થઈ જાય, એટલે એ લોકોને એ કામો માટે બી યુઝ થાય એઝ અ સ્લેવ. એટલે આ રીઝનો માટે બાળકોને ઉઠાવીને. હવે એક એક બીજું કારણ, બીકોઝ ઓફ ધીસ પોપ્યુલેશન ઓવર બસ્ટ. નોર્મલી તમે જોશો તો બાળકો આ બિચારા ગરીબ સ્લમ એરિયા એવા જ નાઈ, મોટા મોટા આવા બાળકો ટ્રાફિકિંગમાં યા પીડોફાઇલમાં જશે, અમીર ઘરના બાળકો કિડનેપિંગમાં જશે, પણ આ આમાં જશે. કારણ કે એ લોકોને ખબર છે કે બિચારો ગરીબ માણસ પોલીસ પાસે જશે, એ લોકોને ખબર છે પોલીસ તો હળહળ કરી નાખશે, એટલે બિચારો કઈ નહીં કરી શકે. આ એટલે એટલા માટે આ રેકેટ ફલી ફૂલી રહ્યું. રુઝાનજી, તો પછી ઘણી બધી એનજીઓ, આજે તો એનજીઓ દિવસ પણ મનાવવામાં આવી રહ્યો છે, આ એનજીઓની ભૂમિકા આવી બધી ઘટનાઓ માટે કેટલી મહત્વની સાબિત થાય? સર, એનજીઓની બિચારા જાણે કે એમનું આઈ એમ રિયલી સિમ્પથાઇઝિંગ, મને તો બાળકો જોડે બી સિમ્પથી છે, એમને જોડે બી સિમ્પથી છે કે આ લોકો કોશિશ કરી રહ્યા છે, કારણ કે મારી પાસે બી એવા ઘણા કેસીસ છે. મેં ના કહ્યું, પણ અનફોર્ચ્યુનેટલી જેમ એમને કહ્યું કે તંત્ર એમને એમને સાંભળતું નથી, તંત્ર એક બીજી પોઝિટિવ પોઈન્ટ કહું કે થેન્ક્સ ટુ હિઝ અને એનજીઓ એફર્ટ, એ લોકોએ વચ્ચે એક સ્માઇલ કરીને ઓપરેશન કર્યું હતું, રિઝલ્ટ બી સારા આવ્યા હતા. બધા દોડતા જયારે પોલીસ વાળા થયા હતા, અને મેં એની વિડીયોઝ બી જોઈ છે કે પોલીસ વાળાનો બી અંદરથી, સી એક નાનું બાળક એના ફેમિલી સાથે મળે તો પોલીસ વાળાને કેટલી ખુશી થાય. આપણે તો પેલું ફિલ્મ જોઈને આંખમાં આંસુ આવી જતા હતા. કોઈ પોલિટિશિયન કે કોર્પોરેટરના ગુમ થતા નથી, કોઈ પોલીસ વાળાના ગુમ થતા નથી, ગરીબ જેમ રુઝાન જે કીધું, ગરીબ લોકોના બાળકો ગુમ થાય છે. સંજયભાઈ, એનજીઓ આપ ચલાવો છો, સવાલ એ થાય છે એનજીઓની ભૂમિકા પણ કાગળ પર ઘણી વાર જોવા મળતી હોય છે, ખાલી વાસ્તવિકતા નથી જોવા મળતી, ખાલી ને ખાલી કાગળ પર, કારણ કે એનજીઓ બી ઘણા વખતે પ્રોફિટ પર્પઝથી કામ કરતી આપણને નજરે પડે છે. એવી એનજીઓ પર વિશ્વાસ બી કેમનો કરવો?